तुलसीचा कडक शरुआत जा सफलता निश्चित त्या। नमस्कार, अत्यार सुधीना तमाम खास समाचारों साथे हूँ छू झरणा। ऑस्ट्रेलियाना न्यूज़पेपर कैल्क्सकॉन नोंधायो छे जहाँ 15 जून 2020 गलवानमां थयेल हिंसक झड़पमां 38 चीनी सैनिकोना मौत थया होवानो दावो अखबारे कर्यो छे। पुल निर्माण ने लईने भारत चीनना सैनिकों आमने सामने आव्या हता ते समय जे छे परिस्थिति वर्षी गई हती त्यारे कैल्क्सकॉन भारतीय सेनाना शौर्य सामे चीनी सैनिकोने भागवुं पड्युं हतुं तेवुं कही रह्युं छे। चीने हजी सुधी सैनिकोना मौतनो आंकड़ो छुपावी राख्यो छे तेवुं पण कहेवुं छे कैल्क्सकॉननुं। लोकसभामां राहुल गांधी द्वारा न्यायतंत्र अने इलेक्शन कमिशन पर लगावायेला आरोपो मामले हवे राजकारण गरमायुं छे। केन्द्रीय कायदा मंत्री किरण रिजिजुए राहुल गांधी आरोपों खंडन कर्युं छे अने न्यायतंत्र अने चूंटणी पर करायेला प्रहार मुद्दे माफी मांगवा राहुल गांधी पासे मांग करी छे। The Election Commission, yes. Pegasus, yes. These are all instruments, yes, of destroying the voice of the Union of States. અમદાવાદમાં તાંત્રિક વિધિના નામે યુવતી છેતરાઈ, પ્રેમીને પામવા તેણે તાંત્રિક વિધિ કરાવી હતી। તાંત્રિકે યુવતી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધા છે। પરિણામ ન મળતા તાંત્રિક વિરુદ્ધ કેસ કરવાનું મન બનાવ્યું આ યુવતીએ। તાંત્રિક સામે કેસના બહાને વકીલે 378,000 पड़ाव्या। साइबर क्राइम अंगे फरियाद नोंधी तपास शुरू करी छे। तो लोको कई रीते तांत्रिक विधिना आंधळा अनुकरण में लाखों नुकसान करी बैसे छे तेनुं उदाहरण सामे आव्युं छे, जेमां एक युवतीए पोताना प्रेमीने पामवा माटे तांत्रिक विधि करावी। સાબરકાંઠામાં પોળોના જંગલોમાં 1 એપ્રિલ સુધી પ્લાસ્ટિક પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે। સાબરકાંઠા કલેક્ટરે 2 મહિના માટે જાહેરનામું બહાર પાડ્યું છે। પ્રવાસીઓના ધસારાને પગલે પર્યાવરણને નુકસાનની ચિંતા, વન્ય પ્રાણીઓને થતા નુકસાનને અટકાવવા માટે આ નિર્ણય લેવાયો છે। પોળોના જંગલની હજારોની સંખ્યામાં આવી રહ્યા છે સહેલાણીઓ, ત્યારે પોળોમાં પ્લાસ્ટિક બેગ તથા પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ લદાયો છે। ભંગ કરનાર સામે કાનૂની પગલાં લેવાશે। ગાંધીનગરમાં ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓટ સામે ફરિયાદ દાખલ થઈ છે। લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ તેની સામે ગુનો દાખલ થયો છે। રાંધેજા ગામ ખાતેની જમીન પર કબજો કર્યાની ફરિયાદ તેના સામે દાખલ થઈ છે। ધનજી, તેના પત્ની અને પુત્ર તેમજ સુરેશ પટેલ સામે ફરિયાદ દાખલ થઈ છે। 3 વીઘા જમીન પર કબજો કરી બાંધકામ કર્યાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। જિલ્લા કલેક્ટરના આદેશના આધારે આ ફરિયાદ દાખલ થઈ છે। પેથાપુર પોલીસે ફરિયાદ નોંધી છે। ફરી એકવાર ફરિયાદ નોંધાતા ધનજી ભૂગર્ભમાં ઉતરી ગયો છે। तो ढबूड़ी माता फरी एक बार विवाद में आया है। जी हाँ, ढबूड़ी उर्फे धनजी फरी एक बार विवाद में सपड़ायो छे। तेनी सामे लैंड ग्रेबिंग नी फरियाद जे छे ते दाखल थई छे। लैंड ग्रेबिंग हेठळ तेनी सामे फरियाद दाखल करवामां आवी छे पेथापुर पुलिस स्टेशन में। वधु माहिती संवाददाता गीता मेहता आपी रह्या छे। गीता, जाणवा मांगे छो, फरी एक बार ढबूड़ी माता नुं प्रकरण उखड्युं छे, शुं छे आ मामलो? ढबूड़ी माता ना बेसिकली घणा बधा प्रॉब्लम छे अने ભક્તોમાં તેઓ ખૂબ ખ્યાતિ ધરાવે છે, પરંતુ તેમના અને તેમના પરિવાર સામે રબડી માતાનું મૂળ નામ ધનજી ઓડ છે, તેની સામે લેન્ડ ગ્રેબિંગનો ગુનો નોંધાયો છે। રબડી માતા, તેની પત્ની અને પુત્ર અને સુરેશ પટેલ નામના વ્યક્તિ સામે ફરિયાદ કરવામાં આવી છે। રાંધેજા ગામ ખાતેની જમીન પર કબજો કર્યાની ફરિયાદ નોંધાવી છે। 3 વીઘા જમીન પર પથરું અને રૂમ બનાવીને જમીન કબજો કર્યાની હાલ ફરિયાદમાં નોંધ કરાઈ છે। જિલ્લા કલેક્ટરના હુકમના આધારે હાલ તો પેથાપુર પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે। જોકે આ ફરિયાદને પગલે ડબોડી માતા હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે। જી જી, બિલકુલ, આભાર ગીતા।
ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. હરિયાણાના અંબાલામાં વરસાદ નોંધાયો છે. વાતાવરણમાં પલટાથી ઠંડીમાં વધારો થયો છે. રાજ્યમાં પણ વાતાવરણમાં પલટાને કારણે આવનારા દિવસોમાં ઠંડીમાં વધારો નોંધાશે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ઉત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો છે. હરિયાણાના અંબાલામાં વરસાદ થયો છે અને વાતાવરણમાં પલટો જોવા મળતા ઠંડીમાં પણ વધારો થયો છે. તો શિમલામાં ભારે બરફવર્ષા થઈ. ભારે બરફવર્ષાને કારણે ઠંડીમાં ઘટાડો થયો. સર્વત્ર બરફની ચાદર છવાઈ છે. તો આ તરફ જૂનાગઢના ગિરનાર પર્વત પર જાણે કે રમણીય નજારો જોવા મળ્યો. હાલ ઠંડીના દિવસોમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણની વચ્ચે અહીં ધુમ્મસ જોવા મળ્યું. ત્યારે ગિરનાર પર્વત પર સૂર્યોદય સમયે વાદળો પસાર થતાં એક સુંદર દ્રશ્ય સર્જાયું હતું. ગિરનાર પર્વત પર રોપવે શરૂ થયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગિરનાર પર્વતનો આવો જ સુંદર નજારો માણવા માટે આવે છે. તો ગીર સોમનાથના ગીરમાં જાણે કે ગાઢ ધુમ્મસ થવાને કારણે વાહન ચાલકોને પણ મુશ્કેલી સર્જાઈ. રસ્તાઓ અને ખેતરોમાં જાણે કે ધુમ્મસથી સફેદ ચાદર છવાઈ ગઈ છે. તો ઠેર ઠેર વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર માવઠાની પરિસ્થિતિ પણ સર્જાઈ છે. હરિયાણામાં માવઠું પડ્યું હતું તો હિમાચલમાં બરફવર્ષા થઈ હતી, જેના કારણે રમણીય દ્રશ્યો ઊભા થયા હતા. ત્રીજા દ્રશ્યમાં અમે આપને ગિરનારના તસવીરો બતાવી રહ્યા છીએ કે જેમાં ધુમ્મસના કારણે સુંદર વાતાવરણ સર્જાયું હતું. તો જાણે કે કુદરતનો ટ્રિપલ અટેક જોવા મળી રહ્યો હોય તેમ પણ લાગી રહ્યું છે. એક તરફ હરિયાણામાં માવઠું, બીજી તરફ હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થઈ, આ તરફ ગુજરાતના અનેક જિલ્લામાં ધુમ્મસનું સામ્રાજ્ય જોવા મળ્યું. તો જૂનાગઢના ગિરનાર પર્વત પર રમણીય નજારો જોવા મળ્યો. હાલ ઠંડીના દિવસોમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણની વચ્ચે ધુમ્મસ જોવા મળે છે. ત્યારે ગિરનાર પર્વત પર સૂર્યોદય સમયે વાદળો પસાર થતાં એક સુંદર દ્રશ્ય સર્જાયું હતું. ગિરનાર પર્વત પર રોપવે શરૂ થયા બાદ મોટી સંખ્યામાં પ્રવાસીઓ ગિરનાર પર્વતનો આવો જ સુંદર નજારો માણવા માટે આવે છે. તો ગીરમાં ગાઢ ધુમ્મસ છવાયો છે. જો કે ધુમ્મસને કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલી સર્જાઈ. રસ્તાઓ અને ખેતરોમાં ધુમ્મસની સફેદ ચાદર છવાયેલી જોવા મળી. તો રાજ્યમાં ફરી ઠંડીનું જોર વધ્યું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ઠંડીનું પ્રમાણ વધશે. 3-5 ડિગ્રી લઘુત્તમ તાપમાન ઘટશે. અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અંગે આગાહી કરી છે. 4-7 ફેબ્રુઆરીમાં ગાત્રો થી જતી ઠંડી પડશે. હવામાન વિભાગે પણ આ પ્રકારે આગાહી કરી છે. ડિસ્ટર્બન્સ સક્રિય થતાની સાથે જ રાજ્યના વાતાવરણમાં પલટો છે તે જોવા મળી રહ્યો છે. આજે અમદાવાદ શહેરમાં પણ વહેલી સવારે જે વાદળછાયું વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાન છે તે ઘટશે અને ઠંડીનો ફરી એક વખત ચમકારો જોવા મળશે. એટલે કે 3-5 ડિગ્રી છે તે તાપમાન ઘટી જશે અને તેના કારણે ઠંડી અનુભવાશે. ત્યારે હવામાન નિષ્ણાંત આંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 4 ફેબ્રુઆરીથી 7 ફેબ્રુઆરી સુધી જે કડકડતી ઠંડીનો ફરી એક વખત અહેસાસ થશે. કારણ કે જે રીતે ઉત્તર ભારત તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થઈ રહ્યું છે અને તેની અસર છે તે ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે. પરંતુ આજે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. એટલે કે બેવડી ઋતુના કારણે પરેશાન થઈ રહ્યા છે લોકો અને ખાસ કરીને ખેડૂતોને પણ મુશ્કેલી વધી છે. કેમેરામેન પંકજ સાથવી પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું. હવામાન વિભાગની આગાહી બાદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. તંત્રની આગાહી મુજબ ઠંડીમાં વધારો થયાનો અનુભવ થયો. રવિ સિઝનના વાવેતર પર વાતાવરણની અસર થવાની સંભાવના જોવા મળી રહી છે. તો અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. વહેલી સવારથી જ છવાયું વાદળછાયું વાતાવરણ. મોડાસા, શામળાજી અને ભિલોડામાં વાદળછાયું વાતાવરણ છવાયું. વાતાવરણ બદલાતા ઠંડીનું પ્રમાણ વધ્યું.
બદલાયેલા વાતાવરણને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. માવઠું થાય તો શિયાળુ પાકોને નુકસાન થઈ શકે છે. જિલ્લામાં રવિ સિઝનમાં ઘઉં, ચણા તેમજ રાયડો જેવા પાકોનું વાવેતર કરાયું છે. વારંવાર આવી રહેલા વાતાવરણમાં પલટાને લઈને માછીમારોને દરિયો ખેડવાથી રોકી લેવામાં આવે છે અથવા તો પાછા બોલાવી લેવામાં આવે છે, જેને પગલે માછીમારોને પણ મોટા નુકસાનનો સામનો કરવો પડે છે. માછીમાર બોટ એસોસિએશન તરફથી માંગ કરવામાં આવે છે કે ખેડૂતોની જેમ માછીમારોને પણ સબસિડી આપવામાં આવે, જેથી માછીમાર અવારનવાર આવતા લાખોના નુકસાનનો સામનો કરી શકે. માછીમારોને નુકસાન થઈ રહ્યું છે તેની તો કોઈ નોંધ લેતું નથી. અત્યારે માછીમારોને આવી રીતે પરત વારંવાર બોલાવવાથી લાખો રૂપિયાનું નુકસાન જઈ રહ્યું છે. તો જેમ ખેડૂતોને માવઠું આવે, વરસાદ પડે અને વળતર આપવામાં આવે છે, તો માછીમારોને પણ બોટ પરત બનાવવાથી લાખો રૂપિયાનું નુકસાન જાય છે. તો એનું પણ એ સર્વે કરી અને એને પણ એ વળતર દેવું જોઈએ. મેં આ માંગ મુખ્યમંત્રીને અને બધાને પણ લેટર દ્વારા મોકલાવી છે. તો આગળ કરીશું સમાચારો પર નજર.